भरूच जिल्लामां कोरोना पॉजिटिव केसो मळ्या आवता जिल्लामां चार तबक्कानुं लॉकडाउन चाली रह्युं हतुं। त्यारे लॉकडाउनना समयमां मम्मदपुरा एपीएमसीमां सोशियल डिस्टन्स न जळवातुं होवानुं આગળ ધરી મમ્મદપુરા એપીએમસીને વડોદરા એપીએમસી ખાતે સ્થળાંતર કરાતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું અને મમ્મદપુરા એપીએમસી સદંતર બંધ કરી દેવાયું હતું। પરંતુ મમ્મદપુરા એપીએમસીના વેપારીઓએ મમ્મદપુરા એપીએમસીના જ મુખ્ય માર્ગો ઉપર જ પોતાનો વેપાર શરૂ કરી દીધો હતો અને જિલ્લા વહીવટીતંત્રના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોય અને જાહેર માર્ગો ઉપર ધમધમતા વેપારના કારણે આસપાસના સોસાયટીના રહીશો અને રાહદારીઓને પણ કોરોનાના સંક્રમણનો ભય સતાવી રહ્યો હતો। ત્યારે ભરૂચના કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાએ એપીએમસી શરૂ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવતા આખરે જિલ્લા અધિક કલેક્ટરે 1 જુલાઈથી એપીએમસી શરૂ કરી શકાશે તેવી મૌખિક બાહેધરી આપી હતી। ત્યારબાદ 1 જુલાઈના રોજ સવારના 10 વાગ્યા સુધી પણ મમ્મદપુરા એપીએમસી શરૂ કરવામાં ન આવતા કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાએ ખેડૂતો અને વેપારીઓને સાથે રાખી નવું જાહેરનામું પ્રસિદ્ધ ન થયું હોવા મમ્મદપુરા એપીએમસીના પ્રવેશદ્વારના ગેટનું તાળું એપીએમસીના ઈશાક પટેલ દેરોલવાળા પાસે તોડાવી વેપારીઓને પ્રવેશ આપતાની સાથે જ વેપારીઓએ કિસાન વિકાસ સંઘના નાળા સાથે મમ્મદપુરા એપીએમસીમાં પ્રવેશ મેળવ્યો હતો। જો કે આજે મમ્મદપુરા એપીએમસીના વેપારીઓએ પોતાની દુકાનોમાં સાફ સફાઈ કરી એપીએમસી રાબેતા મુજબ શરૂ કરવાની કવાયત શરૂ કરી હતી। જો કે મમ્મદપુરા એપીએમસી શરૂ થતાં જ ચેરમેન અરુણસિંહ રણાની રાજકીય રમત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું। વિકાસ સંઘ દ્વારા 18 જૂનના રોજ અમે જે આવેદનપત્ર આપેલું તેના અનુસંધાનમાં 30/6/2020 સુધી જાહેરનામું પૂરું થાય છે એટલે ખરેખર રાત્રે 12 વાગ્યાથી આ જાહેરનામાનો અમલ પૂરો થતો હોય આ જ રોજ એપીએમસીના કર્મચારી દ્વારા આજે એમને તાળું ખોલી એની અંદર અમે પ્રવેશ કરેલો છે એટલે જે આવેદનપત્રના અનુસંધાનમાં અમારી જે આ માર્કેટ ખોલવાની જે અમારી નેમ હતી તે અમારી આજે પૂરી થાય છે। અમે દરેક વેપારીઓને એક વિનંતી કરીએ છીએ કે તમે જાતે બિઝનેસ કરો અને પોતે સોશિયલ ડિસ્ટન્સ રાખી ને આનું પાલન કરો એવી અમારી વેપારીઓને નમ્ર અપીલ છે। બીજું કે આ એપીએમસી ખરેખર બંધ થવાથી લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે એમાં કિસાનોને પણ નુકસાન છે વેપારીઓને પણ નુકસાન છે અને અંદર કામ કરતા મજૂરોને પણ નુકસાન છે કેમ કે આખા ભરૂચ જિલ્લાની અંદર આ જ એપીએમસી બંધ હતી ખરેખર જે જાહેરનામું પાડેલું ગેરકાયદેસર હતું અને એને એમાં અમે આવેદનપત્રમાં જણાવ્યું પૂરક આ આવેદનપત્રને અમે પડકાર્યું હતું અને એના અનુસંધાનમાં આજે આ એપીએમસીની ચારું ખુલેલું છે એમાં વેપારીઓની જીત છે કિસાનોની જીત છે અને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની જીત છે અંતે તો આ પ્રજાને સુખાકારી માટે અમે જે આ કામ કરેલું છે અને અને લોકોનો પણ અમને આશીર્વાદ મળેલા છે એટલે આજે આ એપીએમસી વિધિવત રીતે ચાલુ થઈ જાય છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।